नमस्कार, FI BCOM सेमेस्टर 1 कंपनीनो कायदो 1 अपने विविध एजेंसीओ अने सत्ता मंडळो विषे वात करता हता। तो कंपनी बाबतोनो विभाग विविध सत्ता एजेंसी अने सत्ता मंडळो अपने जोया था 6 प्रकारना छे। हवे एमां सौ प्रथम छे कंपनीनी बाबतोनो विभाग अथवा तो कार्य। कंपनी बाबतोना विभागनो काम शुं छे के ए कंपनी ने लगती बधीज बाबतोनो विभाग वहीवट करतो होय छे। तो 2013 ना कंपनी धारामां जे पण जोगवाईओ हती ए जोगवाई अनुसार कंपनी धारानो वहीवट केन्द्र सरकार करे छे अने केन्द्र सरकारमां एक विभाग आवेलो छे कंपनीनी बाबतोनो विभाग। हवे आ कंपनी बाबतोना विभाग द्वारा आ कार्य थाय छे। हवे ए जे कार्य करे छे ए मुख्यत्वे 3 प्रकारना छे। एक तो कंपनीनुं वहीवटीय खातुं के तेने काम करवानुं होय नाणा खाताना एक विभाग तरीके, बराबर। ત્યારબાદ વેપાર અને ઉદ્યોગ ખાતાના અંકુશ હેઠળ એને મૂકવામાં આવ્યું। પહેલાં તો કંપની ધારાનું વહીવટી ખાતું હતું, એણે નાણાં વિભાગ તરીકે કામ કરતું હતું, પછી એને ચેન્જ કરીને વેપાર અને ઉદ્યોગ ખાતાના અંકુશ હેઠળ મૂકવામાં આવ્યું, પછી એ નાણાં ખાતા હેઠળ પાછું રાખવામાં આવ્યું। હવે આટલી બાબત થઈ। ત્યારબાદ 1964 કંપની લો બોર્ડ રચના કરવામાં આવી ત્યારે આ વિભાગના નામમાં ફેરફાર કરીને વીમાને લગતી બાબતોનો સમાવેશ પણ કંપનીની બાબતોમાંના વિભાગમાં એમાં ઇન્ક્લુડ કરવામાં આવેલો, એટલે કે એમાં પણ કંપનીની બાબતોના વિભાગમાં એ બાબત રાખવામાં આવેલી। તો તે કાયદો, ન્યાય અને કંપનીની બાબતોના ખાતાના એક વિભાગ તરીકે હવે કામ કરે છે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ જે 1949 લાગુ પડ્યો અને ત્યારબાદ પોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટન્ટ એક્ટ 1959 અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેક્રેટરીઝ 1969 આ ત્રણેયનો વહીવટ પણ આ વિભાગ દ્વારા જ કરવામાં આવે છે। કંપની સંચાલન સાથે સંકળાયેલી જેટલી પણ બાબતો હોય એ બધી જ બાબતો આ વિભાગ હેઠળ, એટલે કે કંપનીના બાબતોના વિભાગ હેઠળ કરવામાં આવે છે। તો કંપનીની બાબતોની જેટલી પણ વહીવટની બાબત છે એને સંકલિત કરે છે। હવે આ જે વિભાગ છે એ કોર્પોરેટ ક્ષેત્રનું, એટલે કે કંપનીને લગતી જેટલી પણ બાબત છે એનું નિયંત્રણ પણ કરે છે। કંપની ધારાના વહીવટ અંગે બધી બાબતો પર રોજિંદી દેખરેખ કેન્દ્ર સરકાર ન રાખી શકે, એના માટે એ બાબત શક્ય નથી કે રોજ કંપનીમાં કયું કામ થાય છે, કેમ થાય છે, શું થાય છે, એ બધી બાબતનો વહીવટ, કંપની ધારાનો વહીવટ કરવા માટે આ ખાતું દર્શાવવામાં આવ્યું, જેમાં કંપની ધારાની કલમ અનુસાર ગેઝેટ બહાર પાડીને કંપની લો બોર્ડને કાર્ય કરવાની સત્તા સોંપી શકે છે। પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ, કોસ્ટ એન્ડ વર્કર એકાઉન્ટન્ટ એક્ટ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝના વહીવટ પણ આ વિભાગ સંભાળે છે। કંપનીના સંચાલન સાથે જેટલી પણ વ્યક્તિ સંકળાયેલી હોય એ બધી જ વ્યક્તિઓને જરૂરી માર્ગદર્શન અને સલાહ સૂચન પણ આપે છે અને કંપની ધારાનો વહીવટ સંભાળે છે। તો આ બધું કંપનીની બાબતોના વિભાગ દ્વારા કામ કરવામાં આવે છે, એટલે કે એ જોઈન્ટ સ્ટોક કંપનીના જે પણ કોઈ પ્રકારનું સંચાલન થતું હોય એના ઉપર એ નિરીક્ષણ રાખે તથા સાથે સાથે એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ ઉપર પણ નિરીક્ષણ અને દેખરેખ રાખે છે અને આ વિભાગમાં જેટલી પણ પ્રાદેશિક કચેરીઓ આવેલી હોય તો આ બધી પ્રાદેશિક કચેરીઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સાથે જોડાયેલી હોય તો હવે એ માહિતીનું આપલે કરવાનું કામ કરતી હોય। તો કંપની ધારાની જોગવાઈઓનું અર્થઘટન કરી તેની સમજૂતી દર્શક જે પણ કોઈ પ્રેસનટ છે એ પ્રેસનટ પણ આપવામાં આવતી હોય, તો સામાન્ય જનતા સમજી શકે તેવી સરળ ભાષામાં
કંપની ધારાને લગતી ઉપયોગી માહિતી અને પ્રકાશનો બહાર પાડતા હોય અને સાથે સાથે કંપની ન્યૂઝ એન્ડ નોટ્સ નામનું સામાયિક પણ એ બહાર પાડે છે અને આ બધા જ પ્રકારની જે પણ કોઈ માહિતી છે એ માહિતી દર્શાવવામાં આવે છે. પછી છે કંપની લો બોર્ડ. કંપની લો બોર્ડ છે એ કંપની ધારામાં 1963ના સુધારા અનુસાર ત્યારબાદ 1964માં કેન્દ્ર સરકારે કંપની લો બોર્ડની રચના કરી. તેનું મુખ્ય મથક દિલ્હીમાં હતું. એટલે કે હવે આ કંપની લો બોર્ડનું જે કામ હતું એ કંપની લો બોર્ડમાં પહેલાં 5 સભ્ય હતા. હવે 1974માં સુધારાથી કંપની લો બોર્ડના સભ્યની સંખ્યા વધારીને 9 કરવામાં આવેલી. એટલે કે 64થી 74 સુધી 5 હતી, 74 પછી આ સંખ્યા વધારીને 9 કરી. તો આ બધા સભ્યો પૈકી કેન્દ્ર સરકાર દ્વારા એક વ્યક્તિને અધ્યક્ષ તરીકે નિમવામાં આવતા હોય અને તમામે તમામ 9 સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા જ કરવામાં આવશે. એટલે કે આ બધી શરતોને આધીન યોગ્ય લાગે એ પ્રકારે સત્તા કે કાર્યમાં લેખિત આદેશ આપી શકાતા હોય અને આ બાબતો છે એ અન્યને સોંપી શકાતી હોય. તો હવે આ કાર્યની આ કંપની લો બોર્ડનું જે કાર્યની સત્તા શું છે? તો કંપની લો બોર્ડનું મુખ્ય કાર્ય છે કે કંપનીનો વહીવટ યોગ્ય થાય છે કે નહીં એ જોવાનું અને કેન્દ્ર સરકારે કંપની ધારા પ્રત્યે જે પણ કોઈ જોગવાઈઓ બનાવવામાં આવેલી છે એ જોગવાઈઓનું કંપની દ્વારા પાલન થાય છે કે નહીં એના માટે કંપની લો બોર્ડને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. જેમ કે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવીને એક કે વધુ સભ્યોનું મંડળ રચી અને એ મંડળ દ્વારા જે પણ કોઈ બાબત છે એ કાર્ય બોર્ડ દ્વારા બરાબર લેખાય એટલે કે યોગ્ય દર્શાવાય પછી એ કામ કરવા માટે આ મંડળને સિવિલ કોર્ટ જેવા અધિકારો પ્રાપ્ત થાય. કેન્દ્ર સરકારને અરજી મળે એનો નિકાલ આ બોર્ડ દ્વારા કરવામાં આવતો હોય. કંપની લો બોર્ડ કંપની ધારાના વહીવટ અને એનું અમલનું કામ કરે છે. નીતિ વિષયક બાબતોનું અર્થઘટન અને નિરીક્ષણ કરે છે. કંપની ધારાની જોગવાઈઓ અનુસાર 1974માં કંપની લો બોર્ડને સત્તા આપવામાં આવેલી, જેમાં કઈ કઈ બાબતોનું કંપની લો બોર્ડની મંજૂરી મેળવવી પડે. જો કંપનીને કોઈ કામ કરવું હોય તો કંપની લો બોર્ડની મંજૂરી મેળવવી પડે. તેમાં કઈ કઈ બાબતનો સમાવેશ થશે? એક તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવા અંગે, વટાવથી શેર બહાર પાડવા અંગે, ગીરો પત્રકમાં સુધારો કરવો હોય, સભા બોલાવવાનો આદેશ આપવા માટે, મેમોરેન્ડમની હેતુની કલમમાં ફેરફાર કરવા માટે, દસ્તાવેજ નોંધાવવા કે મેમોરેન્ડમમાં ફેરફાર કરવા માટે નોંધણીની મુદત વધારવી હોય તો એ, તો આ બધી બાબતમાં ફેરફાર કરવા માટે. હવે કંપની લો બોર્ડની હુકુમત એટલે કે એની પાસે કેવી કેવી સત્તાઓ છે? તો કંપની લો બોર્ડ છે એને ઉપરોક્ત જે પણ કોઈ આપણે બાબતો જોઈ કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવા, વટાવથી શેર બહાર પાડવું, ગીરોપત્રકમાં સુધારો કરાવવો, સભા બોલાવી, આદેશ આપવા, મેમોરેન્ડમ, દસ્તાવેજ, તો હવે નોંધણી કરવી, તો આ બધી બાબતમાં કંપની ધારામાં જેટલા પણ સુધારા કરીને કંપની લો બોર્ડ છે એ નિર્ણયો આપવાની સત્તા પ્રાપ્ત થયેલ હોય. એટલે કે 1988માં જેટલા પણ કોઈ સુધારા કરવામાં આવેલા એમાં સ્પષ્ટ કરવામાં આવેલું કે કંપની લો બોર્ડ છે એ કઈ રીતે કામ કરે છે. તો કંપની લો બોર્ડ કેન્દ્ર સરકારના માત્ર એજન્ટ તરીકે વર્તવાનું નથી, પરંતુ એ સ્વતંત્ર ન્યાયાધિક સત્તાઓ પણ દર્શાવે છે. કંપની લો બોર્ડ દ્વારાના જે પણ કોઈ કાયદા છે એ કોઈ પણ પ્રશ્ન પર હાઈકોર્ટને 60 દિવસ સુધીમાં પણ અપીલ કરી શકાય અને હાઈકોર્ટને યોગ્ય લાગે તો અપીલ કરવા માટે 60 દિવસનો વધારો કરી શકે છે. તો આ કંપની લો બોર્ડે કરવાના કામ અને એની સત્તા કે જે કંપનીની જેટલા પણ જે વહીવટ થતા હોય અને કંપનીમાં જેટલી પણ કંપની ધારાની જોગવાઈઓ હોય અને સાથે સાથે કંપનીના કાર્ય અંગે કોઈ જે ફેરફારો કરવાના હોય તો એ બધા કયા કયા સંજોગોમાં કંપની લો બોર્ડની મંજૂરી મેળવવી પડે અને એ પોતે ન્યાયિક સત્તા તરીકે કામ કરે છે. તો હવે આપણે વિભાગીય ડાયરેક્ટરો વિશે ચર્ચા કરશું.
કે વિભાગીય ડાયરેક્ટરો કેટલા છે અને એનું કાર્ય અને સત્તા કયા કયા છે. થેન્ક યુ.